પણ જેને દુકાન મસ્ત ચલાવી હોય, ટકા મસ્ત લાવવા હોય, એને એક આઈડિયા આપીને જઉં છું. જેને મસ્ત જીવવું હોય, મસ્ત ગાડી બારી અપ ટુ ડેટ, બહુ પૈસા, એનો એક રસ્તો છે, એકદમ સિમ્પલ રસ્તો છે, મફત છે. જે કરો તે બેસ્ટ કરો. સવાર ઉઠો ને ભગવાનનું નામ લઈને જ ઉઠવાનું, મમ્મી પપ્પાને પગે લાગીને બ્રશ કરવાનો, નાવા બેસવાનું, બે ડોલ પાણી હોય મસ્ત નાવાનું, નાવામાં જ ધ્યાન રાખવાનું, મોબાઈલ તો ચાલુ જ નહીં કરવાનું ભૂલથી. હવાર ઉઠે ત્યાંથી, હવે તો લોકો ઊંઘમાં એમ કરે. જે કરો તે બેસ્ટ કરો. બે જોડી કપડા ઇસ્ત્રી કરીને મસ્ત પહેરવાના, અને મોજા તો ખાસ ધોઈને પહેરવાના. ઘણા તો બૂટ કાઢે ને મરેલો જીવતો થઈ ગયો, બૂટ કાઢતો નહીં, ભયથું બહુ થઈ ગયું. સ્કૂલ આવો, 11 વાગ્યાનો ટાઈમ હોય, 10:45 દોડીને પંક્ચર પડે, સાયકલ ફેંકીને સ્કૂલમાં આવી જવાનું. પિક્ચર જોવા જાઓ, સિસોટી માતા ના આવડે જવાનું જ નહીં. આ શું મોરારી બાપુ ની કથા છે? બમ બમાઈ મારવાની કે કોઈ આયા છે લાગે ખંભાત ના છોકરાઓ. બાપુ કોઈ આવડે છે કે નહીં? કોઈ છોકરાઓ કોઈ સિટી નથી આવડતી? અરે તમારું ક્યાં બાત. જે કરો તે બેસ્ટ કરો. કદી મારામારી નહીં કરવાની, ઝઘડા નહીં કરવાના. કોઈ આપણને સાયકલ ઠોકે, ગાડી ઠોકે તો માફી માંગવાની, સોરી કહેવાનું, અને પછી બી જો ગાળ બોલે તો પહેલો મુક્કો આપણે જ મારવાનો, એ બી જોરદાર મારો, દે ઠોકાઈ જાય. જે કરો તે સાહેબ લેક્ચર આપે, મસ્ત કેચપેન થી લખે, ભલે સાહેબ કચરા ફેંકે, આપણે મસ્ત કરો. કચરો વાળીએ મસ્ત વાળો. ક્લાસમાં બેઠા નથી જવું, રખડવા જવું, સ્કૂલ નથી આવું, રખડવા જઈએ, રખડવાનું ટોપ, પાળી પાળી પર ફરવાનું, ધાબા ઉપર ઝાડ પર ચડવાનું, ઓમલી પેપલી રમવાનું. પણ જે કરો તે બેસ્ટ કરો. મારામારી કરો એવી કરો, પ્રેમ કરો, જે કરો તે બેસ્ટ કરો. બેસ્ટ એટલે ઈશ્વર, એટલે ઐશ્વર્ય. 10,000 પગાર મળે ને 1,00,000નું કામ કરવાનું, 90,000 ભગવાનના ત્યાં જમા થાય છે ને થાય છે. એક હોટલમાં હું 400 રૂપિયામાં વેઇટરની નોકરી કરતો હતો 3 વર્ષ. મારી હાથે જે વેઇટર હતા ને, જે વેઇટર જ છે, પણ મેં શું કર્યું, બધું મસ્ત કર્યું. પેલા બધા બે ને હું કામ જ કરે છું. અરે આપણે મારી બા કે બેટા ભગવાનના સીસીટીવી કેમેરા ચાલુ જ છે, ઇસ્લામમાં તો ખબર છે, કીધું બે ખભે જ બે ફરિશ્તા બધું લખે. જે કરો તે બેસ્ટ કરો. 10,000ની નોકરી હોય ને 1,00,000નું કામ કરવાનું, કાં તો છોડી દેવાનું, પણ કામ ચોરી કરવાની નહીં. જે કરો તે બેસ્ટ કરો. અને જ્યારે ભગવાનને એ ખબર પડે કે આ માણસ સવારથી સાંજ સુધી બધું જ મસ્ત કરે છે, ત્યારે તમને એવી જગ્યાએ લઈ જાય જેને તમે નસીબ કહો છો. ધેટ ઇઝ કોલ્ડ લક. સખત મહેનત કરવાની, ઈમાનદારી પ્રમાણે. સાહેબ તમને એક વાત કહું, આ જે લોકો કરપ્શન કરે છે, ચોરીઓ કરે છે, જાહેરમાં એક વાત કહું, મેં ગુજરાતના એવા 70 લોકોનું લિસ્ટ બનાવ્યું છે જે જુદા જુદા ક્ષેત્રમાં છે. 2,000 કરોડ ચોર કંપનીઓ બનાવ્યા છે સાહેબ. એમની પત્ની મરી ગઈ, એકનો એક દીકરો મરી ગયો, છોકરીઓ ભાગી ગઈ, બધું અહીં છે બોસ. 1 રૂપિયો હરામનો લીધો ને, આપણી ઓલાદને પણ રોઈ રોઈને વ્યાજ સાથે ચૂકવવો પડશે, એનો કાયદો છે. આ જે લોકો કરપ્શન, ચોરીઓ, ભ્રષ્ટાચાર, ટેબલ નીચે, એમની તો પથારી ફરી જવાય, નરકમાં જગ્યા નહીં મળે એમને, ભલે અહીંયા ફોકામ ભરતા. શું છે, બધું અહીં જ છે બોસ, ઉપર કશું નથી. અમેરિકાના છેક સુધી ફરિયા કોઈ આવતું જ નથી, અહીંયા જ છે બધું. એકનો એક દીકરો મરી જાય, એનાથી મોટું દુઃખ શું હોય શકે? કરોડો રૂપિયા શું ધોઈ પીવાના? ઈમાનદારીથી સાહેબ પરીક્ષામાં બેટા 1 પૈસાની ચોરી નહીં કરવાની. ભલે નપાસ થઈશું તો ભગવાન કંઈક બીજો રસ્તો હશે, ચોરી કરશે એટલે ઊંધા રસ્તે જશે. ફાટક બંધ તો નીચેથી નીકળી નહીં જવાનું, કેમ કે ભગવાને ફાટક કેમ બંધ કર્યા? કે તમારું મોત રોકવાનું છે, એટલે ઉભા રહેવાનું. નીચેથી જાઓ એટલે આગળ જઈને શું થયું કે પહેરી ગયો. જે કરો તે બેસ્ટ કરો. મસ્ત કરવાનું, ખુશ લઈને કરવાનું, ક્વોલિટી વર્ક કરવાનું. ભણવું છે, ભણવું છે, રખડવું છે, રખડવું છે. જે કરો તે બેસ્ટ કરો તો ભગવાન તમને બધું જ આપશે. અને છેલ્લી વાત, 18 કલાકથી ઓછી મહેનત નહીં ચાલે. ધોરણ 12 સુધી, કોલેજ સુધી કોઈ વેકેશનમાં ક્યાંય ફરવા જવાનું નહીં, પણ દરેક વેકેશનમાં કોઈની દુકાન પર અનુભવ લેવા બેસવાનું કે પગાર જોઈતો નથી, કચરા પોતું કરીશ, તમે કહેશો એ કામ કરીશ, પણ મન તમારે ત્યાં રાખો. આ કરજો દીકરા દીકરીઓ, જીવનમાં આ તાલિયાને યાદ કરશો. સ્કૂલ કોલેજના ટકાવારીને સર્ટિફિકેટોથી 10,000ની નોકરી નથી મળતી. એન્જિનિયરો ને એમબીએ કરેલા છોકરાઓ કોન્સ્ટેબલની નોકરીઓ લાગ્યા છે, હમણાં પેપરમાં વાંચ્યું છે. આ સમાજની સ્થિતિ છે. પણ જેને પોતાની જાતને તૈયાર કરી દીધી, ભગવાન એની પર ફૂલ વરસાવે છે કે આ મારી ઓરિજિનલ નોટ છે, ભલે ભરવામાં ડબ્બો હોય.
માટે બીજી અવસ્થા કોના હાથમાં છે? ઈશ્વરના. આપણા હાથમાં શું છે? જે કરો તે બેસ્ટ. ત્રીજી અવસ્થા, પ્રેમ થવો, લગ્ન થવા. હવે થોડું પીવું પડશે, ગંભીર મામલો છે થોડો. અમિતાભ બચ્ચન એક જગ્યાએ શૂટિંગ કરતો હતો, 54 ડિગ્રી હો, રણમાં પરસેવો રેબ જે વિલે નવો એક્ટર આવ્યો. સાહેબ આપકો ગરમી નહીં લગતી હૈ? તો નવા તો હાય હાય વેરી હોટ. અમિતાભ બચ્ચન તો એટલી ગરમીમાં બેઠો બેઠો ડાયલોગ વાંચતો હતો. તો પેલા પૂછ્યું કે સાહેબ આપકો ગરમી નહીં લગતી? તો અમિતાભ બચ્ચને શું કીધું ખબર છે? ગરમી કે બારે મેં સોચતા હું તો લગતી હૈ, નહીં સોચતા હું તો નહીં લગતી હૈ. સમજી ગયા ને? ગરમી એનું કામ કરે, આપણે આપણું કામ કરવાનું. એ થાકે કે હું થાકું. ભગવાન તું જ્યાં લઈ જાય, જેમ લઈ જાય, તારી દરેક પરિસ્થિતિમાં ફરિયાદ કર્યા વગર જીવીશ, તું જખ મારીને બધું આપશે. તું ચાહે કે આ પાવર લઈ લો, કોઈ ફરિયાદ નહીં કરવાની. આથી ફરિયાદો બંધ, જે થાય તે સારા માટે. ત્રીજી અવસ્થા છે પ્રેમ થવો, લગ્ન થવા, અવર સેક્સ્યુઅલ લાઈફ. સાહેબ જોઈન્ટ ફેમિલીમાં રહું છું, મારો ભાઈ 2001 એક્સિડન્ટમાં ગુજરી ગયો, એની 2 દીકરીઓ, મારી 2 દીકરીઓ, 4 દીકરીઓનો બાપ છું. અહીંયા દીકરીઓ બેઠી છે, પણ સાચી વાત કેવી જરૂરી. આ ત્રીજી અવસ્થા વિશે ભગવાને શું કહ્યું છે ખબર છે? અલ્લાહ શું કહ્યું છે? હે મનુષ્ય, તારા જન્મ સમયે તારો જીવન સાથી મેં નક્કી કરીને રાખ્યો છે. કૌંસમાં ફાફા મારવા નહીં. ક્યાં છો? ઠોકાઈ જશે. કોલેજ સ્કૂલના છોકરાઓ 10-10 રૂપિયાનું બેલેન્સ કરાવે ને, હપ્તે હપ્તે પ્રેમ કર્યો. હેલો હેલો, પૂરું પૂરું પૂરું. હવે કાલે આ પ્રેમ છે શું? આ સેક્સ છે શું? લગ્ન છે શું? કોઈ બોલતું જ નથી. દીકરા દીકરીઓ તમને ખબર છે, એક વાત કહી દઉં, કાન ખોલીને સાંભળજો. મારો જીવન સાથી ઈશ્વરે નક્કી કરીને રાખ્યો છે. તમને મા બાપ નક્કી કરવાનો અધિકાર છે, તમને ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર છે, તો તમને જીવન સાથી પણ નક્કી કરવાનો અધિકાર ઈશ્વરે નથી આપ્યો. ક્યાં છો? આઈ લવ યુ. પણ પથારી કોને ફેરવી? આ હિન્દી પિક્ચરોએ, પિક્ચરો જોઈ જોઈને છોકરા છોકરી પ્રેમ કરતા શીખે છે. સાહેબ તમને એ ખબર પડી જાય કે મારો જીવન સાથી નક્કી છે, તો કોઈ છોકરા છોકરી આ કચરામાં પડે? મારો અધિકાર બી નથી, મને હક ભગવાને આપ્યો જ નથી. કરશો તો ઊંધા પડશો, પણ સમજ નથી. પિક્ચરોમાં કેવું થાય, છોકરી જતી હોય, છોકરો જતો હોય, ઘંટડીઓ વાગવા મળે, પ્રેમ થઈ જાય. બગીચામાં જાય ગીતો ગાવાનું ચાલુ, ઝાડ પાછળ જાય ગીતો ગાવાનું ચાલુ. સાહેબ હું ને મારી વાઈફ 50 વાર બગીચામાં ગયા, એક ગીત યાદ ના આવ્યું. બોલો સુહાની ચાંદની રાતે હમે સોને નહીં દેતી. ખાટલા મોકણ પડ્યા હશે, તપાસ કરું, બીજું કશું નહીં હોય. તું નહીં તો ઢેકડા હોતા, પૂછડા હોતા, શું થાય? અલા હું જેને પ્રેમ કરું એ મને મળે નહીં તો હું ગોડો થઈ જઉં? આપણે ભગવાનને પ્રેમ કરીએ છીએ કે નહીં? કોઈને મળ્યો તો કોઈ ગોડું થયું? તું નહીં મળતો ગોડો થઈ જો. સિગરેટ પીવું કરે જ કોઈ? દીકરા દીકરીઓ આપણને ડફોર બનાવે છે, ઉલ્લુ બનાવે છે હિન્દી પિક્ચરો. પ્રેમ છે ને પ્રાર્થનાથી ઉપરની અવસ્થા છે. મારા લગ્ન થઈ ગયા, હવે કોઈ પ્રેમ નહીં કરવાનો, એક્સપાયરી ડેટ. હું તમને પ્રેમ કરું છું. પેલા સરસ મેડમે કેટલા મહિના પહેલા ડેટ લીધી હતી, આજ સુધી એકે ફોન નહીં આવ્યો, તો નોટ હાજર. તો પ્રેમ જ છે ને. બીજું શું છે? કોઈ છોકરી કે 4 વાગે આવી જાય તો આપણે પહોંચી જઈએ કે નહીં? પ્રેમ એટલે શું? મારે આપવું છે, જોઈતું કશું છે જ નહીં. મેં આટલો કર્યો, એને આટલો કર્યો, ફૂટપટ્ટી માપ. હવે દીકરા દીકરીઓ પથારી ફરી જશે. તમે જેને પ્રેમ કહો છો એ પ્રેમ છે જ નહીં, એકબીજાને ઉલ્લુ બનાવવાના ધંધા છે. કેવો પ્રેમ તમે શીખો છો? છોકરો છોકરી હા મામે ઉભા રહે, જો બકા તારે મને કરવાનો, હું તને કરું, તારે કોઈને નહીં કરવાનો, હું કોઈને નહીં કરું. આ કેવી વાત થઈ? ખબર, બે વેપારી ભેગા થાય, જો તારે મને માલ વેચવાનો, હું તને વેચું, તારે કોઈને નહીં વેચવાનો, હું બી કોઈને નહીં વેચું. બોલો, બે ભિખારી થાય કે નહીં? આ શીખ. પિક્ચર શરૂ થાય, છોકરા છોકરી મળે, પ્રેમ થઈ જાય, બગીચામાં ગીતો ગાય. ઇન્ટરવેલ પહેલા પહેલા છોકરીના પપ્પાને ખબર પડે, આને કઈ ચક્કર છે. કહા જા રહી હો? મુજે જાને દો. નહીં, ઇન્ટરવેલ. ઘરે તો પોપકોર્ન કાનમાં જતી રહ્યો,
કેન્સર માં જે હવે શું થશે? ઇન્ટરવેલ પછી છોકરીના પપ્પા છોકરીને લઈને અમેરિકા, ખંભાતમાં રહેવું જ નથી. છોકરાને ખબર પડે પેલી ગઈ, છોકરો અમેરિકા. નરેન્દ્રભાઈને વિઝા ના મળે, આમને ઓન એરાઇવલ મળી જાય, હાલા ઉતરે ને વિઝા મળી જાય, ત્યાં પાછો પ્રેમ થાય, મેં લઈને આવું ઢેકડા પૂછડા બધું ચાલે. એવામાં છોકરીના પપ્પાને ખબર પડે કે નલાયક વીરુ યહાં ભી આ ગયો. છોકરા જમાઈનું નામ હોય વીરુ, વીરુ જ કહેવાય ને. અરે જમાઈ શું કહેવાય? પ્રેમી વીરુ જ કહેવાય ને. એટલે છોકરીનો જે પ્રેમી હોય એને જમાઈ જ કહેવાય ને. છોકરીના પપ્પા એટલે ગુંડા તો રાખતા જ હોય, એ બી સાઉથના જ હોય. વીરુને ઉઠાવે, લઈ જાય જંગલમાં અને એવો મારે જમાઈને. પહેલા તો પગ જ ભાગી નાખે, છ સાત ટુકડે ટુકડા થઈ જાય. વીરુ પડે અહીંયા અહીંયા, પગ રાખે, નલાયક મેરી બેટી સે શાદી કરેગા. પેલો હાલો આખો ભાગી ગયો હોય તો શું કે, હા હું તો કહું ભાઈ લઈ જા મારી બહેન છે. પ્રેમની તાકાત તો જુઓ. એવો મારે, એવામ છોકરીને ઘરે ખબર પડે કે મારા પપ્પા વીરુને મારે છે. છોકરી ઘરમાંથી દોડે, સ્લો મોશનમાં દોડાલ્યો, અને એને ખબર જ હોય ક્યાં મારે, પછી ત્યાં જ જાય દૂરથી બૂમ પાડે, વીરુ મુજે લે જાઓ. અને ભાઈ વીરુને માતાજી આવે, વીરુ ઉભો થઈ જાય, ફ્રેક્ચર બેક્ચર રેડી, હલા નટ બોલ્ટ કશું નહીં, દૈવી શક્તિ પ્રેમની, ચાર આ બાજુ ચાર આ બાજુ, હાજો હોય ના મારી કે ફ્રેક્ચર થયા પછી બધા જ માર નાખે.